તો હવે વાત કરીશું મહાસંગ્રામના ટોપ 9 સમાચારોની. આવતીકાલે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાશે. 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન થવાનું છે. મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રીઓ મતદાન કેન્દ્ર પર મોકલવામાં આવી. આ તબક્કામાં મોદી સરકારના 5 મંત્રીઓ મેદાનમાં છે. અખિલેશ યાદવ, અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓને લિટમસ ટેસ્ટનો સામનો કરવો પડશે. ઓવૈસી, શત્રુઘ્ન સિન્હા, મહુઆ મોઇત્રા, યુસુફ પઠાણ જેવા નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. તો વડાપ્રધાન મોદી 2 દિવસીય વારાણસીના પ્રવાસે જવાના છે, ત્યારે 13 અને 14 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રહેશે. 13 મીના રોજ વડાપ્રધાન વારાણસી પહોંચશે, જ્યાં તેઓ ભવ્ય રોડ શો પણ યોજશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી એનડીએના નેતાઓ સાથે બેઠક પણ યોજશે. 14 મીએ સવારે 11:40 પીએમ મોદી ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જશે 80 ઘાટ. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાલ ભૈરવના મંદિરે દર્શન કરશે અને 12:15 કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક. વારાણસીમાં 1 જૂને મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવ્યા છે. ટીએમસી બંગાળમાં રામનું નામ લેવા દેતી નથી, રામનવમી પણ ઉજવવામાં નથી દેવામાં આવતી. તો વોટ બેંકની રાજનીતિએ સીએએ જેવા માનવતાની રક્ષા કરતા કાયદાઓને વિલન બનાવી દીધો છે. પરંતુ કોંગ્રેસ અને ટીએમસી જેવા પક્ષો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. આ લોકો વિભાજનના પીડિતોને તેમનો હક આપવાનો વિરોધ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલી રહ્યો છે. ઘૂસણખોરો ટીએમસીના રક્ષણ હેઠળ ફલી ફાલી રહ્યા છે. વિપક્ષના લોકો મોદી વિરુદ્ધ વોટ જેહાદની વાત કરે છે. તેમણે કહ્યું કે ટીએમસીએ કરોડો રૂપિયાનો કોઈ હિસાબ આપ્યો જ નથી. ટીએમસી એટલી ભ્રષ્ટ પાર્ટી છે કે તેનું ઉદાહરણ છે ટીચર ભરતી સ્કેમ. મોદી બંગાળમાં થયેલી આ લૂંટની પાઈ પાઈનો હિસાબ લેશે. કોઈ પણ ભ્રષ્ટાચારી બચવાનો નથી. તો બંગાળની ધરતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ગેરંટી આપી છે અને કહ્યું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધાર પર અનામત નહીં આપવામાં આવે. બીજી ગેરંટી, જ્યાં સુધી મોદી છે એસસી એસટી અને ઓબીસીનું આરક્ષણ સમાપ્ત કોઈ નહીં કરી શકે. ત્રીજી ગેરંટી, જ્યાં સુધી મોદી છે રામનવમી રામ ભગવાનની પૂજા કરવાથી તમને કોઈ રોકી નહીં શકે. ચોથી ગેરંટી, જ્યાં સુધી મોદી છે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈ પલટી નહીં શકે અને સીએએને કોઈ રદ નહીં કરી શકે. અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું કે રાહુલ ગાંધી ઇન્ડિયા ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે તેમ સવાલ કર્યો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેઠી દાયકાઓથી કોંગ્રેસ પાર્ટીનો ગઢ રહી છે. જે વ્યક્તિમાં ભાજપના સામાન્ય કાર્યકર સામે ચૂંટણી લડવાની હિંમત નથી તેમણે કોઈ પણ પ્રકારનો ઘમંડ કરવાથી બચવું જોઈએ. જો તેઓ પીએમ મોદીની બરાબરીની ચર્ચા કરવા માગે છે તો હું પૂછવા માંગુ છું કે શું તેઓ ઇન્ડી ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન પહેલા હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. 2 વખતના લોકસભાના સાંસદ કૈલાશો સૈનીએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે અને કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તથા ચૌધરી ઉદય ભાનની હાજરીમાં કૈલાશો સૈની કોંગ્રેસમાં સામેલ થયા છે. કૈલાશો સૈનીએ કહ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નક્કી છે. ભાજપ બંધારણને બદલવા માગે છે અને એટલા માટે જ હું પાર્ટી છોડી રહ્યો છું. તો ભાજપ દલિતો અને પછાતોનું અનામત છીનવી લેવા માગે છે. સુલતાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ પુત્ર વરુણ ગાંધી અંગે કહ્યું કે આ નિર્ણયથી હું ખુશ નથી. મને લાગે છે કે વરુણ ગાંધી ટિકિટ વગર પણ કામ કરી શકશે. વરુણ ગાંધીના સ્થાને અન્ય ઉમેદવાર બનાવવામાં આવ્યા તે નિર્ણયને પણ હું સ્વાગત કરું છું. પક્ષના નિર્ણયને હું પડકારી ના શકું. મને વરુણ પર પૂરો વિશ્વાસ છે. વરુણ એક સક્ષમ વ્યક્તિ છે અને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરશે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને તેમને 2014ના તેમના ભાષણમાં આપેલા વાયદાઓને યાદ આપવામાં આવી છે. સાથે તેમણે દાવો કર્યો કે છેલ્લા 3 તબક્કાના મતદાનમાં બિહારની જનતાએ ભાજપને રસ્તા પર લાવી દીધું છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે 2014માં કહ્યું હતું કે હું શુગર મિલ ખોલીશ અને આ મિલમાંથી બનેલી ખાંડની જ ચા પીશ. 10 વર્ષ વીતી ગયા છે. શું થયું તમારા વાયદાનું?